નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોવા સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 મૌર્યયુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એટલે મૌર્યયુગ છે એના રાજા ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો ચંદ્રગુપ્ત છે એના વિશેની માહિતી આપણે અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી આજે આપણે જોવાનું છે ગ્રાન્ડ ટ્રંક રોડ, બિંદુસાર અને સમ્રાટ અશોક. બરાબર છે? એટલે બિંદુસાર અને સમ્રાટ અશોક છે એમના વિશેની માહિતી આજે આપણે મેળવવાની છે. તો એની પહેલા આપણે જોઈએ ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે જીટીઆર. પ્રશ્ન પૂછે કે જીટીઆર નું પૂરું નામ શું છે, તો કે ગ્રાન્ડ ટ્રંક રોડ. બરાબર? એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો મુખ્ય રોડ છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો રોડ કયો છે, તો કે ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે જીટીઆર. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. બરાબર? આ રોડ છે એ સૌથી પહેલા કોના દ્વારા બનાવવામાં આવેલો હતો, તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. બરાબર? આ રોડ ક્યાંથી ક્યાં સુધી જોડતો હતો, તો કે તામ્રલિપ્તિથી તક્ષશિલા સુધી, અને તક્ષશિલાથી તો કે મધ્ય એશિયા સુધી આ રોડ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધર સુધી આ રોડ વિસ્તરેલો હતો. બરાબર? એ સમયે આ રોડ જે છે ક્યાં સુધી ફેલાયેલો હતો, તો કે ગંગાના મેદાનથી ગાંધાર રાજ્ય છે ત્યાં સુધી ફેલાયેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું. બરાબર? ચંદ્રગુપ્ત પ્રથમ છે, ચંદ્રગુપ્ત મૌર્ય, એણે પોતાના સમયની અંદર આ રોડ છે એ બનાવ્યો હતો, એનું નિર્માણ કર્યું. હવે આ રોડ છે એનું ફરી પાછું પુનઃનિર્માણ એટલે ફરી પાછું એનું રિનોવેશન છે એ કોણ કરાવે છે, તો કે શેરશાહ સૂરી. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું. બરાબર? સૌથી પહેલા એનું નિર્માણ છે ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું. પછીના શાસનકાળમાં તો કે એ રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું, તો કે શેરશાહ સૂરીએ. અને અંગ્રેજોના સમયમાં તો કે ડેલહાઉસી છે એણે કોલકાતાથી પેશાવર સુધી આ રોડ છે એનું ફરી પાછો પુનઃનિર્માણ એટલે ફરી પાછો બંધાવ્યો. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. બરાબર? વર્તમાન સમયમાં એટલે હાલના સમયમાં આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધી, બરાબર, એટલે દિલ્હીથી કોલકાતા સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એનાથી ઓળખાય છે. હવે ત્યાંથી આપણે વાત કરીએ બિંદુસાર. બરાબર? ચંદ્રગુપ્ત મૌર્ય પછીનો જે રાજા છે બિંદુસાર, એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો. બરાબર? આપણે અગાઉ પણ જોયું હતું અને ફરી પાછું કે એ સમયની અંદર જે ગાદી છે એમાં રાજાનો દીકરો હોય એને જ રાજા બનાવવામાં આવતો, એટલે આ પ્રથા છે વંશ પરંપરાગત હતી. એટલે હવે ચંદ્રગુપ્ત છે એનું અવસાન થાય છે અને એની જગ્યાએ એનો દીકરો જે છે બિંદુસાર એ મગધની ગાદી ઉપર આવે છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી જે બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાવી શકાય છે. બરાબર છે? હવે પિતા તરફ એટલે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના તરફથી જે કંઈ પણ સામ્રાજ્ય એને વારસામાં મળ્યું કોને, તો કે બિંદુસારને. બરાબર? તો બિંદુસારે આ સામ્રાજ્ય છે એમનું ટકાવી રાખ્યું અને એ સામ્રાજ્ય એને પોતાના પુત્ર એટલે એનો પુત્ર કોણ, તો કે અશોક. બરાબર? ચંદ્રગુપ્ત મૌર્ય એનો દીકરો બિંદુસાર અને બિંદુસારનો દીકરો અશોક. એટલે બિંદુસાર છે એ પોતાની તમામ સંપત્તિ છે એનો દીકરો અશોક છે એને આપે છે. એટલે બિંદુસારની આ મોટામાં મોટી સિદ્ધિ છે ગણાવી શકાય છે. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. બરાબર? હવે બિંદુસાર હતો એના શાસનકાળમાં, એના સમયગાળામાં રાજકુમાર સુશીમ એટલે બિંદુસારનો દીકરો સુશીમ એને તક્ષશિલાના અને રાજકુમાર અશોક એટલે એનો બીજો દીકરો હતો કે જે અશોક હતો એને, તો કે અવંતીના રાષ્ટ્રીય એટલે કે અવંતીના રાજ્યપાલ તરીકે. તક્ષશિલાનો રાજ્યપાલ કોને બનાવ્યો, તો કે સુશીમને. બરાબર? અને અવંતીના રાજ્યપાલ તરીકે તો કે અશોક છે એની નિમણૂક કરવામાં આવી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. બરાબર? હવે સુશીમના સમયમાં જે તક્ષશિલા હતું ત્યાં આક્રમણ થયું અને આક્રમણને નિયંત્રિત કરવામાં સુશીમ છે એ અસફળ રહ્યો.
અને જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી વળ્યો દબાવી દીધો. બરાબર, આ જે આક્રમણ થયું હતું એ તો કે અશોક છે એને સફળતાપૂર્વક પાર પાડ્યું અને આક્રમણ છે એ ત્યાં પૂરું કરી દીધું. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ ન જીત્યો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રહ્યા. બરાબર, બિંદુસાર છે એણે પોતાના સમયમાં એટલે 25 વર્ષ સુધી એણે જે શાસન કર્યું એમાં કોઈ નવો પ્રદેશ એણે ન જીતો, પણ ગ્રીક રાજ્ય હતા તેની સાથેના જે સંબંધો છે એ મૈત્રીભર્યા હતા, તો એ સંબંધો છે એણે જાળવી રહ્યા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. બરાબર, એટલે મગધની ગાદી ઉપર બિંદુસાર છે એણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું, તો કે 25 વર્ષ સુધી. અગાઉ તો કે જે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની વાત કરી હતી, તો ચંદ્રગુપ્ત મૌર્યએ 24 વર્ષ સુધી શાસન કર્યું અને બિંદુસારે તો કે 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યાર પછી વાત કરીએ સમ્રાટ અશોક. સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા શૌકાભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં રાજ્યનો અવરાજ્યાભિષેક થયો. બરાબર, હવે પિતા બિંદુસાર છે એનું મૃત્યુ થયું, પછી તો કે મોટાભાઈ સુસીમ અને બીજા જે પણ સાવકાભાઈ, સાવકાભાઈ એટલે એ સમયની અંદર રાજા છે ને એક કરતા વધારે રાણીઓ હતી, તો અશોકના જે સાવકાભાઈ છે બરાબર એની સાથે એને વારંવાર જે ઝઘડો થતો હતો અને એના પછી તો કે સંઘર્ષના કારણે તો કે એ ગાદી આવ્યા અને ગાદી આવ્યાના 4 વર્ષ પછી રાજધાની પાટલીપુત્ર છે ત્યાં અશોકનું રાજ્યાભિષેક થયો, એટલે રાજા તરીકે એને ઘોષિત કરવામાં આવ્યો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તાર વધાર્યો. બરાબર, હવે રાજ્યાભિષેક થઈ ગયો, પોતે રાજા તરીકે જાહેર થઈ ગયા. પછી અશોક છે એણે પિતા તરફથી વારસામાં જે કંઈ પણ રાજ્ય મળ્યા હતા એ રાજ્યની અંદર એણે વધારો કર્યો, એટલે રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણ મૈસૂર એટલે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર, ત્યાર પછી કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. પ્રશ્ન પૂછાય કે સમ્રાટ અશોકનું રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું. બરાબર, તો આપણે વાત કરીએ કે સમ્રાટ અશોક જે છે એણે તો કે પોતાનું સામ્રાજ્ય છે એ વાયવ્ય સરહદે આવેલું કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં તો કે મૈસૂર એટલે હાલનું કર્ણાટક, પશ્ચિમમાં તો કે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ, મગધ એટલે હાલનું બિહાર, અને કલિંગ, કલિંગ એટલે હાલનું ઓડિશા, ત્યાં સુધી એનો સામ્રાજ્ય છે એનો વિસ્તાર છે એ ફેલાયેલો હતો. હવે ત્યાંથી આગળ વાત કરીએ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. સમ્રાટ અશોક છે એણે પોતાના જીવન દરમિયાન ઘણા બધા યુદ્ધો કર્યા હતા. બરાબર, હવે એની અંદર કલિંગનું યુદ્ધ છે એ સૌથી મહત્વનું યુદ્ધ ગણાવી શકાય છે. શા માટે? તો કે જે કલિંગનું યુદ્ધ છે એનાથી અશોકનું હૃદય પરિવર્તન થયું, અશોકમાં આખે આખું જે પરિવર્તન ફેરફાર આવેલો જોઈ શકાય છે. આ યુદ્ધથી એણે નક્કી કર્યું કે આજ પછી જીવનમાં પોતે ક્યારેય પણ યુદ્ધ કરશે નહીં. બરાબર, હવે સમ્રાટ અશોક છે એ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. આપણે અગાઉ પણ જોયું કે એણે ઘણા બધા પ્રદેશો સામ્રાજ્ય છે એના ઉપર પોતાની જીત મેળવી અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે એને કલિંગ મેળવવાની ઈચ્છા થાય છે. બરાબર, એ કહે છે કે હવે ગમે તે થાય મારે કલિંગ રાજ્ય છે એટલે હાલનું ઓડિશા એના ઉપર આક્રમણ કરી અને મારે એને વિજય મેળવવો છે. અને સમ્રાટ અશોક છે એ વિજય પણ મેળવી લે છે અને વિજય મેળવ્યા બાદ પોતે યુદ્ધ ભૂમિની અંદર જાય છે અને ત્યાં જે દુઃખ અને શોકનું વાતાવરણ જોવે છે, તો એનાથી સમ્રાટ અશોક છે એનું હૃદય પરિવર્તન થાય છે અને પોતે મનની અંદર જ વિચારે છે કે હું ખરેખર જીતીને પણ હારી ગયો છું, આ યુદ્ધ જીતી અને મેં કાંઈ મેળવ્યું નથી, ખરેખર મેં જે કોઈ પણ લોકો છે બરાબર એના દુઃખ અને નિસાસદ મેં મેળવ્યા છે. આથી સમ્રાટ અશોક છે એના હૃદયનું પરિવર્તન થાય છે. એટલે પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે કયા યુદ્ધથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું, તો કલિંગનું યુદ્ધ. બરાબર, કયું યુદ્ધ સમ્રાટ અશોકના જીવનનું છેલ્લું યુદ્ધ હતું, તો કલિંગનું યુદ્ધ. તો જોઈએ આપણે કલિંગનું યુદ્ધ અને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. બરાબર, મગધની બાજુમાં આવેલું છે કલિંગ એટલે કે હાલનું ઓડિશા, એ જે નંદ રાજાઓ છે એના સમયમાં તો કે મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ
મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું, બરાબર? જ્યારે મૌર્ય શાસન છે એની સ્થાપના કરવામાં આવી ત્યારે એ અલગ થઈ ગયું હતું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો, બરાબર? હવે કલિંગ છે એને ફરી પાછું પોતાના સામ્રાજ્યનો ભાગ બનાવવાની ઈચ્છા રાખનાર જે અશોક છે એનો રાજ્યાભિષેક થયો, રાજા તરીકે જાહેર થયો. પછી એના 8મા વર્ષે એટલે કે ઈસવીસન 261માં કલિંગના રાજા તો કે જયંત એની સામે સમ્રાટ અશોક જે છે એને યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોક છે એનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું, બરાબર? યુદ્ધની અંદર વિજય મેળવો પછી તો કે યુદ્ધભૂમિ અને નગરની અંદર બધે અશોક છે ફરવા નીકળ્યો અને બધે ફરતો હતો તો ત્યાં એને દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ કુંવારી અને સ્ત્રી અને બાળકોને રડતા જોઈ કલિંગ પણ મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. યુદ્ધમાં થયેલ કુંવારી એટલે યુદ્ધની અંદર જે કંઈ પણ નુકસાન થયું, બરાબર? ઘણી સ્ત્રીઓ છે એ રોતી હતી, ઘણા બાળકો રોતા હતા, તો આ બધું વાતાવરણ જોઈ અને કલિંગ પર જીત મેળવવાનો જે આનંદ હતો એ દુઃખની અંદર ફેલાઈ ગયો. અશોકના મનની શાંતિ મણાઈ ગઈ, બરાબર? અશોકના મનની અંદર જે શાંતિ હતી એ છીનવાઈ ગઈ. યુદ્ધમાં થયેલી કુંવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી, બરાબર? યુદ્ધમાં જે કંઈ પણ નુકસાન થયું, યુદ્ધમાં ઘણા સૈનિકો છે ઘાયલ થયા હતા, તો આવું બધું જે કોઈ પણ વાતાવરણ છે એ જોઈ અને અશોકના હૃદયમાં ભારે દુઃખ અને પશ્ચાતાપની લાગણી છે એ જોવા મળી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું, બરાબર? યુદ્ધ છે એ જીતી અને એણે જે નિરર્થકતા છે એ એને સમજાણી અને પરિણામે તો કે કલિંગનું યુદ્ધ છે એને તેના જીવનનું અંતિમ એટલે કે છેલ્લું યુદ્ધ બની ગયું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉદ્દેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું, બરાબર? પ્રશ્ન પૂછાય કે ક્યાં સાધુના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું, તો ઉપગુપ્ત, બરાબર છે? બૌદ્ધ સાધુ ઉપગુપ્ત છે તેના ઉપદેશથી તેના સંદેશથી તો કે શસ્ત્રો જે હથિયારો છે એ ત્યાગ કરી અને શાસ્ત્રો જે ધર્મગ્રંથો જે પુસ્તકો હતી એનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો, બરાબર? હવે બૌદ્ધ ધર્મ છે એનો સ્વીકાર કર્યો અને એક રાજદ્વારી અશોક છે એ રાજામાંથી ધર્માનુરાગી એટલે લોકોને ધર્મના માર્ગે વાળવા વાળવો છે એક પુરુષ છે બની ગયો. એટલે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી અશોક છે રાજદ્વારી પુરુષમાંથી એક રાજામાંથી ધર્મનો ઉપદેશક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, બરાબર? અશોક પહેલો એવો રાજા હતો, શાસક એટલે રાજા, કે જેણે શિલાલેખો એટલે પથ્થરની અંદર જે લેખો લખાવ્યા અને એના દ્વારા તો કે પોતાનો જે સંદેશો છે પોતાનો જે મેસેજ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી, બરાબર? પ્રશ્ન પૂછાય કે અશોકના અભિલેખોની ભાષા કઈ હતી, તો કે પ્રાકૃત, અને અભિલેખની લિપિ પૂછાય તો બ્રાહ્મી, બરાબર? એટલે મોટાભાગના એના જે અભિલેખો હતા એ પ્રાકૃત ભાષામાં લખવામાં આવેલા હતા અને બ્રાહ્મી લિપિની અંદર એ લખાણ છે જોવા મળે છે. હવે જોઈએ બ્રાહ્મી લિપિ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે, બરાબર? આધુનિક ભારત એટલે હાલના ભારતની મોટાભાગની લિપિ એટલે જે ભાષા છે એ તો કે બ્રહ્મ લિપિ છે, બરાબર? એની અંદરથી એનો વિકાસ થયો છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો, બરાબર? પેજ નંબર 29માં અ આપેલો છે, પેલો ત્ર જેવો છે કે પ્રારંભિક બ્રાહ્મી એટલે જ્યારે શરૂઆત થઈ ત્યારની ભાષા, પછી દેવનાગરી એટલે હિન્દી ભાષામાં આપણે જે અ છે એ લખીએ છીએ, પછી બાંગ્લા ભાષામાં આપેલો છે, મલયાલમ ભાષામાં અને તમિલ ભાષામાં, બરાબર? ત્યાર પછી કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો જે શિલાલેખ છે આપેલો છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય મેળવ્યો, બરાબર? એટલે અશોક છે એ રાજા બન્યો અને પછી 8 વર્ષ પછી એણે કલિંગ ઉપર યુદ્ધ કર્યું અને પોતે વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, બરાબર? આ યુદ્ધની અંદર 1.5 લાખ લોકોને કેદ કર્યા, 1 લાખથી વધારે લોકો માર્યા ગયા, જેનાથી મને અપાર દુઃખ છે, એટલે જેનાથી મને ઘણું દુઃખ છે. આગળ વાત કરીએ
ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ તરફ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. બરાબર, આપણે ગુજરાતની અંદર જે જૂનાગઢ વિસ્તાર છે, જે ગિરનાર પર્વત તરફ આપણે જઈએ ત્યાં દામોદર કુંડ આવે છે અને ત્યાં સમ્રાટ અશોક છે એનો શિલાલેખ જોવા મળે છે અને આ શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખો છે. બરાબર, આ શિલાલેખ છે એમાં કેટલા રાજાના લેખ છે? તો કે ત્રણ. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામનનો લેખ છે. બરાબર, એ લેખ છે, લેખ એટલે લખાણ. કોનું છે? તો કે રાજા મહાક્ષત્રપ રુદ્રદામા. બરાબર, આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટેની નહેરો તેમાંથી કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. બરાબર, પેલો રાજા આપણે મહાક્ષત્રપ રુદ્રદામન, બીજો તો કે જે પુષ્યગુપ્ત છે જેણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું, અને ત્યાર પછી ત્રીજો રાજા તો કે અશોકનો જે રાષ્ટ્રીય યવનરાજ હતો કે જેણે સિંચાઈ માટે નહેર કઢાવી હતી. એટલે આ ત્રણેય રાજાઓ છે એની માહિતી અશોકના શિલાલેખ એટલે જૂનાગઢની અંદર આવેલો જે શિલાલેખ છે તેની અંદર મળે છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે જળાશય. બરાબર, હવે એ લેખની અંદર તો કે મૌર્ય વંશનો રાજા જે ચંદ્રગુપ્ત એનું રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ જે પુષ્યગુપ્ત છે તેના દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે સુદર્શન તળાવ એટલે જે જળાશય, અને અશોકનો જે રાષ્ટ્રીય યવનરાજ હતો બરાબર એણે તો કે સિંચાઈ માટે જે નહેરો કઢાવી હતી. આ ત્રણેયની વિગત તો કે અશોકનો જે શિલાલેખ છે જૂનાગઢની અંદર આવેલો છે એની અંદર માહિતી જોવા મળે છે. બરાબર છે, તો આપણે અહીંયા સુધી જે કાંઈ પણ માહિતી મેળવી છે એના પછી હવે તમને હોમવર્કની અંદર જે પ્રશ્ન આપું છું એ તમારે લખવાના છે. પ્રશ્ન પહેલો, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? ત્યાર પછી અશોકે ગૌતમ બુદ્ધના ક્યાં ક્યાં સિદ્ધાંતો ઉપર ભાર મૂક્યો? બરાબર, પછી ટૂંક નોંધ લખો સમ્રાટ અશોક, ટૂંક નોંધ લખો ગ્રાન્ડ ટ્રંક રોડ. બરાબર, હવે આ જે તમને ટૂંક નોંધ આપેલી છે એ તમારે પાકી પણ કરવાની છે, વાર્ષિક પરીક્ષાની અંદર આ ટૂંક નોંધ છે પૂછાય છે. ત્યાર પછી ટૂંક નોંધ લખો કલિંગનો યુગ અને અશોકનું હૃદય પરિવર્તન. બરાબર, તો આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી જોઈએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.